રાજકોટની વાત કરીશું. રાજકોટમાં પાણીની સમસ્યાને કારણે એક વ્યક્તિએ આપઘાત કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટના ગોંડલ રોડ પર આવકાર સોસાયટીના પ્રમુખે છેલ્લા 1.5 વર્ષથી મૃતક જીતેન્દ્ર જે ટાવરમાં રહેતા હતા તેનું નળનું કનેક્શન જ કાપી નાખ્યું હતું, જેથી જીતેન્દ્રભાઈ સહિતના ટાવરમાં રહેતા લોકો 1.5 વર્ષથી ટેન્કર મંગાવવા માટે મજબૂર હતા. પાણીની સમસ્યાથી કંટાળીને જીતેન્દ્રભાઈએ પોતાનું ઘર છોડી ભાડે રહેવા માટે ગયા, પરંતુ ત્યાં પણ ટાવરમાં રહેતા અન્ય લોકોને પાણી આપવામાં આવતું હતું, પરંતુ જીતેન્દ્રભાઈના ઘરમાં પાણી નહોતું આપવામાં આવતું. જીતેન્દ્ર સગપરિયાનું નળ કનેક્શન આવકાર સોસાયટીના પ્રમુખે કાપી નાખ્યું હતું, જે અંગે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ ઉકેલ ના આવતા ઝેરી દવા પીને આખરે આપઘાત કર્યો. तो फेरा भरवा दिया तो वो लोग क्या करे, ऊपर से वालों बंद कर दिए, बंद करके हमारे को पानी नहीं असर का कर दिया. 3 बार 2 बार पुलिस स्टेशन गई हम मेरे मारे तो कुछ हुआ मालूम नहीं, तो बाद में जाके वो पी लिया. फिर ऐसा करके फिर ये लोग पानी पूरे नहीं दिया. हाँ, पुलिस स्टेशन जाके आए मेरे मारे, कुछ पानी भी वालों नहीं कर दिया. हेलो, वो लोग बोल तुम बोले उसको प्रमोद कौन है, उसको कोई प्रमोद मालूम नहीं होते कौन है इसमें. मेरा मरद का जान खाए लोग सभी मिलके. घरनो फ्लेट मुकी ले भाड़ाना फ्लेट में बाजू ने बीन में गया घरना फ्लेट में आ लोग एनु कनेक्शन वेरो नी बुधी भरेलो हतो छता भी पानी नु म्युनिसिपलिटी पानी नु कनेक्शन एने काटी नाखेलो हतो. ई लोग वाल पानी खोलता नहीं आ लोगो नु એટલે પોલીસને પાપવામાં આવી. એના સોસાયટીના જે સભ્યો હોય એના બાબતે એના પ્રમુખ ને ઉપપ્રમુખ નો ઈ લોકોના ત્રાસ થી. અમારા વિંગના પ્રમુખ હતા લાલાભાઈ કરીને, એ બધાના પૈસા મેન્ટેનન્સ ઉઘરાવીને વહી ગયા. હજી અમારા વિંગમાં 1.5 વર્ષથી આ પાણી નથી આવતું. આ જીબી વાળા લાઇટ નહોતું ભરાણું, એ ઓલા બિલ નહોતું ભરાણું, એને હિસાબે મીટર બીટર બધું કાઢીને વહી ગયા. 1.5 વર્ષથી આના પોઝિશનમાં છે, બધા પાણી મગવીને આખી વિંગ વાળા પાણી મગવીને આ નાઈ ધોવે ને કપડાં ધોવે છે.